ૃષ્ણ મિત્રો આ વિડિયોમાં આપણે પુરુષોત્તમ મહિનાના પંદરમાં અધ્યાયની દાન ફળની વાર્તા સાંભળીશું એક ગામમાં પટેલ પટલાણી તેમના એક દીકરા સાથે રહે તેઓ ખેતીવાડી કરી અને ગુજરાન ચલાવે બધા આખો દિવસ મહેનત કરે ને રાત્રે ભજન કીર્તન કરીને સુઈ જાય એવામાં પુરુષોત્તમ મહિનો આવ્યો પટેલ પટલાણીએ વિચાર કર્યો કે આ વખતે ગંગા નદીમાં સ્નાન કરીએ તો અધિક ફળ મળશે સ્નાનનો મહિમા અપાર છે તેમાંય પુરુષોત્તમ માસનું કરેલું સ્નાન મનખા દેહને પાવન કરે છે પટેલ તો ઘર વખરીના બે ગાડા ભરી કુ કુટુંબ કબીલા સાથે ગંગા નાવા ચાલી નીકળ્યા પ્રભુનું રટણ કરતાં તેઓ આગળ વધે જાય છે આમના આમ તેઓ અડધે રસ્તે આવીને એક ઝાડ નીચે ભાતું ખાવા રોકાયા આ બાજુ પુરુષોત્તમ ભગવાનને પટેલની ભક્તિનું પારખું લેવાની ઈચ્છા થઈ તેઓ સંન્યાસીનો વેશ લઈ બધા બેઠા હતા ત્યાં આવ્યા એટલે પટ પટેલે કોઈ સન જાણી નમસ્કાર કર્યા અને ભોજન લેવા આગ્રહ કર્યો તો ભગવાને તેની કસોટી કર કરવા કહ્યું હે ભક્ત મને જરાય ભૂખ નથી મારે તો ગંગા સ્નાન કરવા જવું છે જો તું મને તારા ગાડામાંથી એક ગાડું આપે તો હું તેમાં બેસીને જળ ગંગાએ પહોંચી જાઉં પટેલ તો કંઈ વિચાર કર્યા વગર શુદ્ધ ભાવથી પોતે બેઠો તો તે ગાડું ઘરવખરી સાથે પહેલાં સન્યાસીને સોંપી દીધું સન્યાસીના રૂપમાં આવેલ ભગવાન ગાડામાં બેસી ગયા ગાડું ધીમે ધીમે આગળ વધવા માંડ્યું અને જોત જોતામાં એ ગાડું અદ્રશ્ય થઈ ગયું પટેલને આવું વર્તન જોઈ પટલાણીયા અને તેનો પુત્ર આશ્ચર્યમાં પડી ગયા તેમણે પટેલને પોતાના ગાડામાં બેસી જવા ખૂબ આગ્રહ કર્યો પરંતુ પટેલ ના કહેવાથી તેઓ પટેલને સાથે લીધા વગર પોતાનું ગાડું આગળ હંકારી મૂક્યું પટેલને ભગવાન ઉપર શ્રદ્ધા હતી અને તે જાણતો હતો કે માનવી જેવું કર્મ કરે છે તેવું તેને ફળ મળે છે જે કોઈનું ભલું કરે છે તેનું ભગવાન ભલું કરે છે જે કોઈનું સાંભળે છે તેનું ભગવાન સાંભળે છે તેથી જ તેણે પરગજપણું દાખવ્યું હતું પોતાની પત્ની અને પુત્ર જે ગાડામાં બેઠા હતા તે ગાડું ઘણું દૂર નીકળી ગયું હતું તો પણ પટેલને આશા હતી કે આગળ જતાં તેમનો મેળાપ જરૂર થશે શ્રદ્ધાળુ પટેલ ભજન કરતો આગળ નીકળ્યો પણ રસ્તો એવો ઉજ્જળ હતો કે માર્ગમાં જળાશય કે ફળવાળું એકાદ ઝાડ પણ જોવા મળ્યું નહીં તે તો ભૂખ્યો ને તરસ્યો ત્રણ દિવસ ચાલતો રહ્યો ભૂખ તરસ દુઃખ સી રીતે સહન થઈ શકે અંતે તે થાકી અને એક ઝાડ નીચે બેઠો એ ઝાડ જ એ સાથે જ ઝાડ ઉપરથી એક મોટું ફળ પડ્યું ફળ તો પીવું અને એટલું મોટું હતું ને કે તેને ખાવાથી ભૂંગ ભા ભૂખ ભાંગી જાય પરંતુ અજાણ્યું ફળ કેમ ખવાય એમ વિચારી પટેલ તે ફળ લઈ આગળ ચાલી નીકળ્યો અને કોઈએ પૂછી કોઈને પૂછીને ફળ ખાવાની ખાવાનું મન સાથે નક્કી કર્યું રસ્તામાં એક સ્થળ મહાદેવનું મંદિર આવ્યું તે કોઈ તે જોઈ પટેલે વિચાર્યું કે મહાદેવજીને પૂછીને આ ફળ ખાવ એમ વિચારી તેણે મંદિરમાં જઈ શુદ્ધ હૃદયથી મહાદેવજીની ભક્તિ કરવા માંડી તો ત્રીજા દિવસની રાત્રે મહાદેવજી પ્રસન્ન થયા અને તેની સન્મુખ ને બોલ્યા હે ભક્ત તારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું માટે માગ માગ તારી શું ઈચ્છા છે પટેલે હાથ જોડીને કહ્યું પ્રભુ આપના દર્શનથી હું પાવન થઈ ગયો છું આમ કહી તેણે પેલું ફળ તેમના હાથમાં આપી દીધું હે પ્રભુ હું છ દિવસ ભૂક્યો છું પણ આ ફળને હું જાણતો નથી સાવ અજાણ્યું ફળ છે એટલે ખાતા ડરું છું મને આ ફળનું નામ જણાવો એટલે ખાઈને હું મારી ભૂખની તૃપ્તિ કરું મહાદેવજી કહે મને આ ફળના નામની ખબર નથી માટે આપણે વૈકુંઠમાં પુરુષોત્તમ ભગવાન પાસે જઈ તેને આ ફળનું નામ બતાવશે પટેલ તો મહાદેવજી સાથે વૈકુંઠમાં આવ્યો અને પુરુષોત્તમ ભગવાનના પગે પડી પેલું ફળ બતાવી કહેવા લાગ્યો કે હે પ્રભુ મારે આ ફળ ખાવું છે પરંતુ તે અજાયણું ફળ છે એટલે ખાતા ડરું છું તો મને આ ફળનું નામ કહો પુરુષોત્તમ પ્રભુ કહે આ ફળનું નામ છે દાનફળ તે પુણ્યશાળીના હાથમાં જ આવે છે માટે ખાવું હોય તો તું ખુશીથી ખા પુણ્યશાળી તેને ખાઈ શકે છે જે વિચાર કરવા બેસે તે રખડી પડે છે જગતમાં વિશ્વાસ ઉપર જ વ્યવહાર ચાલે છે પટેલ તો રાજીને રેટ થઈ ગયો તેણે ફળ ખાધું તેવો ચમત્કાર થયો જોયું તો પોતે જે ગાડું સન્યાસીને બેસવા આપ્યું હતું તે જ ગાડું અહીંયા જોવામાં આવ્યું અને તેની પત્ની અને પુત્ર પણ બેઠા હતા તે ગાડું પણ જોવામાં આવ્યું બંને ગાડાઓ અહીંયા જોઈ પટેલ અચંબામાં ગરકાવ થઈ ગયા તેણે પુરુષોત્તમ ભગવાને પૂછ્યું પ્રભુ બંને ગાડા છૂટા પડી ગયા હતા છતાં અહીં સાથે ક્યાંથી પુરુષોત્તમ પ્રભુ કંઈ મૃત્યુલોકના માનવી જેવી કરણી કરે તેવું જ તેને ફળ મળે છે તે તારા સુખનો ભોગ આપી સન્યાસીની ગાડાનું દાન કર્યું તેના ફળ રૂપે તને વૈકુંઠ જોવા મળ્યું તેમજ તારી પત્ની અને પુત્રએ પણ તને તેમના ગાડામાં બેસી જવા ઘણો આગ્રહ કર્યો હતો તેઓની દયાવૃત્તિથી તેમને આ મહાદુર્લભ એવું પરમ વૈકુંઠ જોવા મળ્યું છે પટેલ કહે પ્રભુ મૃત્યુલોકમાં આજકાલ છળ કપટ બહુ વધી ગયા છે મૃત્યુલોકના માનવીઓને દયા અને ધર્મને નેવે મૂક્યા છે નાસ્તિકપણું પણ વધી ગયું છે કેટલાક સ્ત્રી પુરુષો દાન કરતા નથી અને જે શ્રદ્ધાળુઓ ધર્મ કર્મ કરે છે પૂજા પાઠ કરે છે ભજન કરે છે તેની હાંસી ઉડાડે છે પ્રભુ જાણે માનવતા મરી પરવારી હોય એવું લાગે છે પુરુષોત્તમ પ્રભુ કહે તેથી જ માનવીઓ દુઃખી દુઃખી થઈ રહ્યા છે જો તેઓ વ્રત ધર્મ કરે તો જરૂર તેમને મોક્ષ મળે હા તો હવે તમારે મૃત્યુલોકમાં પાછા જવું છે કે વૈકુંઠમાં રહેવું છે આ સાંભળી પટેલ કહ્યું પ્રભુ હવે તો હું મારા કુટુંબ સાથે વૈકુંઠમાં જ વાસ કરીશ પુરુષોત્તમ મહિનામાં ગંગા સ્નાન કરવાથી શુભ શુભ ભાવના હતી એટલે આટલું બધું ફળ મળ્યું જો સાચે જ ગંગા સ્નાન કરનાર પુરુષોત્તમ પ્રભુનું વ્રત વ્રત કરનારને કેટલું ફળ મળે પુરુષોત્તમ પ્રભુ બોલે એ ભક્ત તેઓ વૈકુંઠમાં વાસ થાય અને જન્મ જન્મના ફેરા મટી જાય અધિક માસમાં સ્નાન કરે ને કરે વળી જાય દાન વ્રત તેનું પૂરણ ફળે બની જાય મહાન હે પુરુષોત્તમ ભગવાન તમે જેવા પટેલને ફળ્યા તેવા તમારો વ્રત કરનાર અને મારો મહિમા ગાનારને અને પુરુષોત્તમ માસની કથા વાંચનાર સાંભળનારને ફળજો ધન્યવાદ